નમસ્તે દર્શક મિત્રો નારી વંદન ઉત્સવના આ બીજા દિવસે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સર્વ જાણો છો તે રીતે ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દર વર્ષે ઓગસ્ટ મહિનામાં નારી વંદન ઉત્સવની ઉજવણી કરે છે આનો જે મુખ્ય ધ્યેય છે એ છે કે સરકારની જેટલી પણ યોજનાઓ છે મહિલાલક્ષી એ તમારા સુધી આ દિવસોમાં અમે પહોંચાડી શકીએ છીએ તો આજે આ બીજો દિવસ છે આપણે એને બેટી બચાવો બેટી પઢાવ તરીકે ઉજવીએ છીએ તો બેટી બચાવ બેટી પઢાવ વિશે વાત કરવા માટે આપણી સાથે આજે પેનલમાં ઘણા બધા અધિકારીઓ આપણી સાથે હાજર છે તો આપણે પરિચય કરાવું તો સૌ પ્રથમ પરિચય કરાવીશ જીગર જસાણી સરનો જે ડેપ્યુટી ડાયરેક્ટર છે મહિલા અને બાળ વિકાસ વિભાગના જેમના માર્ગદર્શન હેઠળ અત્યારે મહિલા કલ્યાણ શાખામાં ઘણી બધી યોજનાઓ કાર્યરત છે એમની બાજુમાં છે ડૉક્ટર ભાંભી સર છે મહિલા અને બાળ અધિકારી જૂનાગઢ જિલ્લામાં રિપ્રેઝેન્ટ કરે છે તો સર એમના જિલ્લામાં જે પણ અત્યારે યોજનાઓ ચાલે છે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત જે પણ કામગીરી થાય છે એ અંતર્ગત આપણને માર્ગદર્શન આપવાના છે અને એમની સાથે આપણી સાથે બેઠા છે નીલાબેન નીલાબેન પટેલ જે ફેકલ્ટી છે એસઆઈઆરડીમાં તો આપણા બધા મિત્રો સાથે આજે આપણે બહુ સંવેદનશીલ મુદ્દાની આપણે ચર્ચા કરવાના છીએ તો હું જસાણી સરને વિનંતી કરીશ કે સર આ બેટી બચાવો બેટી પઢાવો યોજના ક્યારથી શરૂ થઈ છે એ દિશામાં દર્શકોને માર્ગદર્શન આપશે આપણે નારી વંદન ઉત્સવની શરૂઆત એક સંસ્કૃતના શ્લોકથી કરશું યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા કે જ્યાં નારીઓને પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે ખાસ કરીને જ્યારે ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ આ બેટી બચાવ બેટી પઢાવ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આ યોજના અંતર્ગતની શરૂઆતની વાત કરું તો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વર્ષ બે હજાર પંદરમાં જાન્યુઆરી બે હજાર પંદરમાં આ યોજનાની શરૂઆત કરેલી છે જેમાં પાણી હરિયાણાના પાણીપત ખાતેથી શરૂઆત કરી આ યોજનાનો મુખ્ય હેતુ જોઈએ તો લોકોના ચેન્જ માઇન્ડસેટ જે છે એ માઇન્ડસેટ ચેન્જ કરવાની વાત છે આખી કારણ કે લોકોની આપણે જોઈએ તો સમાજમાં દીકરીઓને હંમેશા એક જ્યારે એમનું સામાજીકરણ થાય છે ત્યારથી જે લોકોની દાખલા તરીકે એમને રમકડા આપવામાં આવતા હોય તો એમને રસોઈના સાધનો આપવામાં આવતા હોય જ્યારે બાળક દીકરી હોય ત્યારે આ પ્રકારના વાસણો આપીએ છીએ એમને મગજમાંથી તેનું સામાજીકરણ જ એવા જગ્યાએથી કરીએ છીએ કે જેથી દીકરીને એમ થાય કે ભાઈ ના મારે મોટું થઈને આ જ વસ્તુ કરવાની છે જ્યારે દીકરાને આપણે આપીશું તો જેસીબી આપીશું ટ્રક આપીશું ગન આપીશું તો આ પ્રકારનું સામાજીકરણની જે માઇન્ડસેટ જે લોકોના છે જે માનસિકતા છે જે લોકોની સામાજીકરણની એમાં ચેન્જીસ આવે એના માટેના પરિવર્તન થાય લોકોમાં માનસિકતામાં પરિવર્તન આવે અને દીકરીઓને બચાવવાથી માંડીને દીકરીઓ માટે જે કંઈ ભણાવવાની પ્રક્રિયા આખી ધરાય એ સમગ્ર માઇન્ડસેટ સમાજમાં ચેન્જીસ થાય પરિવર્તન થાય એ માટે થઈને માન્ય પ્રધાનમંત્રી શ્રી આ યોજનાનું અમલીકરણ બે હજાર પંદરથી કરાવેલું છે હાલમાં જે છે આ યોજના બધા જ જિલ્લાઓમાં કાર્યરત છે જે અંતર્ગત અલગ અલગ વિભાગો સાથે જે છે શિક્ષણ વિભાગ હોય આરોગ્ય વિભાગ હોય હવે તો ગ્રામ વિકાસ વિભાગ છે પંચાયતી રાજ વિભાગ છે આ બધા જ વિભાગો લગભગ બારેક જેટલા વિભાગો કૌશલ્ય વિકાસ વિભાગ છે આ બધા અલગ અલગ વિભાગો બારેક જેટલા વિભાગો સાથે રહીને હાલમાં જે છે આ કામગીરી કરવામાં આવી રહી છે તો મૂળભૂત રીતે લોકોને આ યોજનાની બધી વિગતોથી માહિતગાર થાય અને આ યોજનાઓથી માહિતગાર થયા બાદ જે દીકરીઓના કૂકથી લઈને કરિયાવર સુધીની જે અલગ અલગ સરકારની યોજનાઓ છે જેનાથી દીકરીઓને વધારે પ્રોત્સાહન મળે છે દીકરીઓના માટેના અલગ અલગ જે વિશેષ પ્રાવધાનો સરકાર દ્વારા કરવામાં આવેલા છે એ માટેની માહિતી પહોંચે એના માટેનો આજના દિવસની ઉજવણી સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે વડાપ્રધાન સાહેબનું આપણું આ ફ્લેગશીપ પ્રોગ્રામ છે જે અત્યારે ચાલી રહ્યો છે નીલાબેન હું વિનંતી કરીશ કે આ જે યોજના છે બે બેટી બચાવો બેટી પઢાવો તો એની મહત્વતા શું છે તો એ દર્શક મિત્રોને થોડુંક માર્ગદર્શન આપશે અહિયાં જે આપણું સૂત્ર છે બેટી બચાવો બેટી હવે એને આપણે જે સાહેબે વાત કરી કે દીકરીઓનું જે મહત્ત્વ છે અથવા તો એ આપણા મનોવલણો બદલાય એની સાથે સાથે આપણે એક એને અલગ એક દ્રષ્ટિકોણથી જોવાની કોશિશ કરવાની છે કારણ કે રાજ્ય સ્તરે આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે આપણે માનવ વિકાસની વાત કરીએ છીએ ત્યારે મનુષ્ય એ કેન્દ્રમાં છે અને વિકાસના પરિપ્રેક્ષમાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એ માનવ વિકાસના જે અહેવાલો બને છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે એની વાત થાય છે ત્યારે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એવો શબ્દ આવે છે માનવ વિકાસ સૂચકાંકો અને એ જે સૂચકાંકો જે બનેલા છે એમાં જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પણ છે અને જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સની જ્યારે જ્યારે વાત કરીએ ત્યારે આપણે જેન્ડર તરીકે મુદ્દાને જોવાનો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એવા એકસો સત્યાવીસ દેશો જે છે તે એ ઇન્ડિકેટર્સ જે નમ થયા છે આપણા ઇન્ડેક્સ નક્કી થયા છે એની સાથે જોડાયા છે એમણે એમઓયુ કર્યું છે અને એમાં જે અલગ અલગ સૂચંકાકોમાં એક જેન્ડર ડેવલપમેન્ટની જે વાત છે એટલે જેન્ડર એટલે આપણે સ્ત્રી અને પુરુષ બંનેની અહીંયા વાત કરીએ છીએ અને આપણો જે સમાજ છે તે પિતૃસત્તાક સમાજ જે છે એટલે સામાન્યતઃ અહીંયા પુરુષોને વધારે મહત્ત્વ હોય છે એટલે જ આપણે જે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં જોઈએ તો હજાર પુરુષોએ જે સ્ત્રીઓની સંખ્યા હોવી જોઈએ એમાં ક્યાંક હજી દીકરીઓ મિસિંગ છે અને દીકરીઓ ઓછી છે અને એટલા માટે આપણે બેટી બચાવો બેટી ભણાવોની જે વાત કરીએ છીએ એટલે સૌથી પહેલાં દીકરીઓ બચાવવાની વાત છે કારણ કે આપણે હજી પણ પરંપરાગત જે રૂઢિચુસ્ત સમાજ છે એમાં દીકરીઓની જ્યારે વાત આવે કે ભાઈ પ્રેગ્નન્સીમાં ત્યારે આપણે જોઈએ કે ભાઈ દીકરો અને દીકરી છે તો વધારે મહત્ત્વ આપણે દીકરાને જોવામાં આવે છે અને દીકરો જન્મે તો આપણી જે માન્યતાઓ છે એમાં પણ એવું છે કે ભાઈ વંશવેલો દીકરો વધારશે અને જે દીકરો હશે તો વધારે સુરક્ષા હશે અને વધારે મહત્ત્વ એ રીતે જોવામાં આવે છે હજી પણ આપણે ગામડા ગામોમાં જ્યારે દીકરાનો જન્મ થાય ત્યારે પેંડા વેચી અને દીકરીઓનો જન્મ થાય ત્યારે જલેબી નો ડાઉટ અત્યારે એમ માં સુધારો ઘણો છે કારણ કે સરકાર શ્રીની જે યોજનાઓ છે અને આપણે વખતો વખત આવા આવી કાર્યશાળાઓ અને કાર્યક્રમો કરીએ છીએ એટલે ઘણો બધો બદલાવ છે પણ હજી પણ ક્યાંક આપણે જોઈએ તો એવું જોવા મળે છે કે દીકરીઓના જન્મથી લઈને કારણ કે હવે હવે એવું છે પરિસ્થિતિ એવી બદલાઈ છે કારણ કે યોજનાઓ અને બીજી કામગીરી છે કે દીકરીઓ જન્મે એ આપણને ભારે નથી પડતી પરંતુ એમ થાય કે દીકરીઓના જ્યારે લગ્ન થશે અને કર્યાવરની જ્યારે વાત આવશે અથવા તો અત્યારે જે રીતે સમાજની સ્થિતિ હોય ત્યાં કે ભાઈ દીકરીઓની સુરક્ષાનો પ્રશ્ન આવશે તો ત્યારે માતા પિતા તરીકે એ લોકો એવું જોવે છે કે ભાઈ આપણે એ અને હજી પણ જે સરકારશ્રીની યોજનાઓ જે રીતે કાર્ય કાર્યાન્વિત થઈ છે એટલે દીકરીઓના જન્મને પણ એક જન્મ પછી બીજી દીકરી જ્યારે જન્મે ત્યારે વધારે મુશ્કેલી આવે છે એટલા માટે આપણે બેટી બચાવો અને બેટી પઢાવોની મહત્વતા ખૂબ જ જરૂરી છે કારણ કે દીકરીઓ બચશે હવે આને બીજી રીતે પણ જોઈએ તો જે સંખ્યા પુરુષોની પ્રમાણમાં સ્ત્રીઓની જે સંખ્યા છે તે એક હજાર પુરુષોએ જેટલી સ્ત્રીઓ સમાજમાં અસ્તિત્વ હોય એટલે જેટલી દીકરીઓનો જન્મ થાય અને જન્મો પછી પણ એ આરોગ્ય અને શિક્ષણ અને જે પણ છે એમાં સર્વાઈવ થાય ત્યારે કારણ કે એ પુખ્ત બને ત્યારે લગ્નની ઉંમરે કે ભાઈ જેટલા પુરુષોનું અસ્તિત્વ છે એટલી જ સ્ત્રીઓનું જો અસ્તિત્વ હોય તો સમાજનું જે આપણું ચક્ર છે લગ્ન સંસ્થા છે અને પછી બાળકનો જન્મ થાય બાળક મોટા થાય એ ચક્ર આપણું વ્યવસ્થિત ચાલે પણ ત્યાં આપણે જોઈએ કે એનું ઇમ્પેક્ટ કારણ કે આપણને એમ થાય કે ભાઈ હા દીકરી બચાવવાની વાત કરી અને દીકરી પઢાવવાની વાત કરીએ પણ પછી શું એમ તો મારું દર્શક મિત્રોને કહેવું છે કે એની જે અસર છે કારણ કે આપણે જો દીકરીઓ સમાજમાં જેટલા પુરુષો છે એટલી જ જો સ્ત્રીઓ અને દીકરીઓ હશે તો એની જે આડઅસરો છે કારણ કે આપણે જોઈએ કે હિંસકનું પ્રમાણ બળાત્કારનું જે પ્રમાણ છે તો એની આડકતરી જે ઇમ્પેક્ટ જોઈએ અસર જોઈએ તો એ છે કે ભાઈ આપણા સમાજમાં દીકરીઓની સંખ્યા ઓછી હોય છે અને એના કારણે આ બધી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે એટલા માટે ખૂબ અગત્યનું છે કે જેટલા બાળકો જન્મે છે પુરુષ બાળકો જન્મે છે એટલી જ આપણી સ્ત્રી એટલે દીકરીઓ જન્મ લેવી જોઈએ અને જન્મ લીધા પછી પણ એ એ સમાજમાં અને આરોગ્યમાં અને એનું અસ્તિત્વ ટકી રહેવું જોઈએ એ તે ખૂબ અગત્યનું છે અને દીકરી જન્મે પછી કારણ કે આપણે મેં જે વાત કરીને કે ભાઈ માતા પિતા છે એને બહુ એવું થાય કે ભાઈ અમે કર્યાવર શું કરીશું અથવા તો દીકરીઓનું આગળ ભવિષ્ય શું હશે તો એના માટે બેટી બચાવી તો લીધી પણ પછી એને પઢાવો બેટી પઢાવોની જે વાત છે કે દીકરીઓનું શિક્ષણ ખૂબ જરૂરી છે કારણ કે ક્યાંક ક્યાંક હજી પણ એવું જોવાય છે કે ભાઈ આર્થિક મુશ્કેલી જે માતા પિતાને છે તો એવું વિચારે છે કે ભાઈ એક દીકરી અને દીકરો છે તો એમ કે ભાઈ દીકરાને આપણે ભણાવીએ દીકરીઓને ચાલશે કારણ કે એણે તો પછી પાર્કે ઘરે જવાનું છે લગ્ન થઈ જશે પછી તેણે ઘર સંભાળવાનું છે તો હવે એ મનોવલણમાંથી આપણે બહાર આવવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે બેટી પઢાવોનું અગત્યતા આપણને જરૂરી છે અને જો દીકરીઓ ભણશે તો એ સમાજમાં આપણે આપણી એવી કહેવતો પણ છે એક દીકરી બે કુળને તારે છે એટલે જો શિક્ષિત દીકરી હશે તો એ એના એના જે કુટુંબની જે વાત છે એના આખા કુટુંબને એના સમાજને પણ એ શિક્ષણ તરફ લઈ જશે એટલા માટે શિક્ષિત શિક્ષણ હોવું ખૂબ જરૂરી છે અને શિક્ષિત દીકરી હશે તો આગળ જઈને પોતે આર્થિક ઉપાર્જનમાં પણ મદદ કરી શકે છે કુટુંબને અને આપ એ કલ્પના કરો કે જ્યાં શિક્ષિત સમાજ છે અને ત્યાં શિક્ષિત દીકરીઓ છે એટલે આર્થિક ઉપાર્જનમાં પણ જ્યારે મહત્વતા આવે છે એટલે આપણા જે ફરી પાછું આમ આવે ને આમ ચક્ર કે માનવ વિકાસ સૂચકાંકો જે છે એમાં જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે ને એવી રીતે આપણે આરોગ્ય આર્થિક સદ્ધરતા અને શિક્ષણ એ બધા જ એની ઈર્દ ગિર્દ સંકળાયેલા મુદ્દાઓ છે એટલે જો આપણી દીકરીઓ અને સ્ત્રી શિક્ષિત હશે તો આરોગ્યમાં પણ આપણને જ્યાં કુપોષણની વાત આવે સગર્ભા બહેનો જે છે તો આપણે સંસ્થાકીય સુવાવળની વાત આવે માતા તરીકે દાત્રી માતા તરીકે બાળકના સંભાળની જ્યારે વાત આવે અથવા તો અંધશ્રદ્ધાની જ્યારે વાત છે અથવા એવા કોઈ પણ જે મુદ્દાઓ છે એ જો દીકરીઓ અને સ્ત્રી શિક્ષિત થશે તો એ તરત જ એ મુદ્દાને સમજશે અને અમલવારી કરશે અને આપ આમ જુઓ તો સરકારશ્રીની જે પણ યોજનાઓ છે એ યોજનાઓનો જે લાભ અપાવવાની વાત છે અથવા તો કુટુંબની કુટુંબના સંભાળની વાત છે કુટુંબના શિક્ષણની વાત છે કુટુંબના આરોગ્યની વાત છે કુટુંબના અર્થ ઉપાર્જનની વાત છે સામાન્યતઃ એમ કહીએ કે ભાઈ સ્વચ્છ ભારત મિશન આપણે જોઈએ તો એમાં સ્વચ્છતા કેમ જરૂરી છે જો એ શિક્ષિત દીકરી હશે અને એ સમજશે તો એવી જે પણ યોજનાઓ અથવા તો એની અમલવારી છે તો એનું જે મહત્ત્વ છે એ શિક્ષણને આધારે વધારે સમજમાં આવે છે એટલે જેટલું શિક્ષણનું પ્રમાણ વધુ હશે જેટલી દીકરીઓને આપણે બચાવીશું એટલું આપણે સરળતાથી જે પણ યોજનાઓ છે અથવા તો સામાજિક જે પરંપરાઓ છે અથવા તો જે કુરિવાજો છે એને તોડવાની વાત છે કે એને અમલવારી કરવાની વાત છે તો એક સ્ત્રી મહિલા અને દીકરી જો ભણેલી હશે તો એ ક્યાંક ને ક્યાંક આપણને ઉપયોગી થશે હવે આ આ જે આપણે બેટી બચાવો અને બેટી પઢાઓની જે આપણે વાત કરીએ છીએ તો એ માટે સરકારશ્રી બહુ જ ઘણી બધી યોજનાઓ અમલવારી કરી રહ્યું છે કે આપણને ક્યારેક એવું થાય કે આપણે દીકરી બચાવી છે અને ભણાવી પણ છે પણ ક્યાંક આર્થિક મુશ્કેલી છે અથવા તો સમાજના એવા નિયમો આપણને નડે છે તો એક મહિલા તરીકે જો આજે આપણી સાથે બાંબી સાહેબ છે તો એ આપને વાત કરશે કે સરકારશ્રીની જે બેટી બચાવો બેટી પઢાવો માટેની જે યોજનાઓ છે એ યોજનાઓનો જો આપ લાભ જાતે પણ લેશો અને આપણા આજુબાજુની બહેનોને આપશો તો એ આપણને ફાયદાકારક રહેશે તો મારી વિનંતી છે ભાભી સાહેબને કે આપ જે યોજનાઓ છે એના વિશે વાત કરશો ખાસ તો જેમ આગળ જસાણી સાહેબે કીધું અને મેડમે પણ કીધું કે બેટી બચાવો બેટી પઢાઓ માન્ય વડાપ્રધાનશ્રીની એક જે એમનું વિઝન છે એ મુજબની એક યોજના છે કે દરેક જે દીકરી છે એ પહેલાં તો બેટી બચાવો બચે પછી એને ભણે તો દીકરી જે છે એને આગળ લઈ જવા માટેના તમામ જે પગલાં છે એ સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે સરકારના જુદા જુદા વિભાગો છે એને એકસાથે સાંકળીને જે કોઈ પણ દીકરી જન્મ લે છે એ જન્મે એનું રસીકરણ થાય એનો અભ્યાસ થાય અને એ પોતાના પરિવારનું રાજ્યનું અને દેશનું નામ રોશન કરે એવા પ્રયાસો છે એ સતત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને જે છે બેટે બેચાવ પીસી પીએનડીટી એક્ટની વધુમાં વધુ જાણકારી લોકોમાં આવે એના માટે અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવે છે કારણ કે આ પાછળનું મુખ્ય કારણ જે છે એ ટેકનોલોજીનો દુરુપયોગ જો હું વાત કરું તો આ જે છે અલ્ટ્રાસાઉન્ડ ટેકનોલોજી એ ગર્ભમાં બાળક જે છે એને કોઈ ખામી છે કે કેમ એ જાણવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હતો પણ સમયાંતરે એનો જે દુરુપયોગ શરૂ કરવાથી ગર્ભમાં રહેલું બાળક સ્ત્રી છે કે પુરુષ એ જાણવા માટે એનો દુરુપયોગ થવા માંડ્યું અને જો ગર્ભમાં એ બાળક સ્ત્રી હોય તો એની ભ્રૂણ હત્યા કરવાનું શરૂ કરવામાં આવ્યું જેને લઈ આ કાયદાની કડકમાં કડક અમલવારી થાય લોકોમાં પણ એની અવેરનેસ આવે જાગૃતિ આવે એવા પ્રયાસો છે આ યોજના અન્વયે કરવામાં આવી રહ્યા છે એ ઉપરાંત દીકરીનું જ્યારથી ગર્ભધારણ થાય છે કોઈ પણ બાળકનું એટલે જેમ આગળ જસાણી સાહેબ એમ કીધું કૂકથી લઈને કરિયાવર સુધી દીકરી માટે જુદી જુદી યોજનાઓ છે એ સરકારશ્રી દ્વારા અમલીકૃત છે શરૂઆતમાં જ જે છે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના ત્યાંથી શરૂઆત થાય છે કે જે કોઈ પણ બાળક છે એનું ગર્ભ ધારણ થાય એના માતાના ગર્ભમાં ત્યારથી એનું વહેલા વહેલું રજિસ્ટ્રેશન થાય એની માતા જે છે સગર્ભા એનું રજીસ્ટ્રેશન થાય એની રસીકરણ થાય એને પૂરતું પોષણ મળે અને આગળ જે દીકરી જન્મે તો એને પણ તબક્કાવાર એનું રસીકરણ અને પોષણની તમામ જે જવાબદારી છે એ જુદા જુદા વિભાગો દ્વારા એ જોવામાં આવે છે જો આમાં હું વાત કરું તો ગુજરાત સરકારની આ બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગતની યોજના છે વ્હાલી દીકરી યોજના કે દીકરીનો જ્યારે જન્મ થાય છે કોઈ કુટુંબમાં અને સરકારશ્રીની યોજનાના નિયમ પ્રમાણે પહેલી બીજી અથવા ત્રીજી ત્રણ દીકરીઓ સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર છે જેમાં આ દીકરીના જન્મના વર્ષમાં જ એની અરજી છે મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં કરવાની હોય છે આ અરજી કર્યા બાદ એને એક હુકમ ત્યાંથી આપવામાં આવે છે જે હોય એ દીકરી છે પ્રથમ ધોરણમાં જ્યારે પ્રવેશ મેળવે ત્યારે એના ખાતામાં ડાયરેક્ટ ચાર હજાર રૂપિયાનો પ્રથમ હપ્તો એ ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારબાદ જ્યારે એ દીકરી પ્રાથમિક શિક્ષણ પૂરું કરે તો નવમા ધોરણમાં પ્રવેશ કરે ત્યારબાદ એને બીજો છ હજારનો હપ્તો એના એકાઉન્ટમાં ડીબીટી મારફત ટ્રાન્સફર કરવામાં આવશે અને એ દીકરી જ્યારે અઢાર વર્ષની થાય તો ત્યારે એના ઉચ્ચ અભ્યાસ અથવા એના લગ્ન પ્રસંગ માટે એ માતા પિતાને ટેકો મળી રહે એના માટે બીજી એક લાખની સહાય છે આ યોજના અંતર્ગત ચૂકવવામાં આવે છે આમ કુલ મળીને એક લાખને દસ હજારની સહાય છે એ ચૂકવવામાં આવે છે સાથે સાથે જે મહિલા અને બાળ વિકાસ વિભાગનું જે આઈસીડીએસ છે આઈસીડીએસ મારફત પૂર્ણાય યોજના જે કાર્યરત છે જે કોઈ પણ દીકરીઓ કિશોરીઓ કોઈપણ કારણોસર સ્કૂલે નથી જતી અથવા અધવચ્ચે જેણે અભ્યાસ છોડી દીધો છે તો એને શાળામાં પૂર્ણ પ્રવેશ માટેના પ્રયાસો કરવામાં આવે છે જો એને ભણવું હોય તો ઓપન સ્કૂલિંગમાં એનો પ્રવેશ કરાવી અને એને પરીક્ષા માટેની તૈયારીઓ કરાવી અને પરીક્ષા પણ આપવામાં આવે છે એના બોર્ડની એક્ઝામના ફોર્મ પણ ભરવામાં એમને મદદ કરવામાં આવે છે સમયાંતરે એમને આંગણવાડી પરથી કે સ્કૂલથી એને જે છે શારીરિક જે શિક્ષણ છે પણ એ પણ આપવામાં આવે છે એમને પોષણને લગતી માહિતી પણ એમને આપવામાં આવે છે દર ત્રણ મહિને એનું બીએમઆઈ અને હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવે છે કે જેથી કરીને જો કોઈ દીકરી છે એ નબળી હોય કે જેને પોષણમાં ખામી હોય તો એમાં તાત્કાલિક પગલાં છે લઈ શકાય સાથે સાથે કોઈ દીકરી જે છે કે જે ભણી શકે એવી સ્થિતિ નથી તો એને કોઈ પણ આર છે આઈટીઆઈ છે કે એવી તાલીમી સંસ્થાઓ છે પ્રધાનમંત્રીમાં કૌશલ્ય કેન્દ્રો છે એની સાથે એનું સંકલન કરી એને તાલીમ આપવામાં આવે છે અને એ તાલીમ લીધા બાદ એને પગભર થવા માટે સરકારના જુદા જુદા ડિપાર્ટમેન્ટ મારફત એને લોન અથવા સહાય આપવામાં આવે છે કે જેથી કરી જો એ ભણી નથી શકી તો એ આ તાલીમના માધ્યમથી પોતે પગભર થાય અને એના પરિવારનું ભરણપોષણ કરવામાં પણ એ ઉપયોગી થાય કે જેથી કરી એને જે કોઈ પણ મુશ્કેલી સહન કરી છે કે ફેસ કરી છે એ આના આવનારા બાળકને ન કરવી પડે સાથે સાથે જે શિક્ષણ વિભાગ દ્વારા કેજીબીવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જે છે દરેક જિલ્લામાં શરૂ કરવામાં આવ્યા છે કે જે દીકરીઓ છે કે જે ભણી શકી નથી અથવા જેના માતા પિતા છે એ એમનો ખર્ચ વહન કરવા માટે સક્ષમ નથી તો આવી દીકરીઓને પણ આ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ અપાવી અને તમામ ધોરણ બાર સુધી એને મફત શિક્ષણ છે એ પૂરું પાડવામાં આવે છે સાથે સાથે જે કોઈ દીકરી છે ને નજીકના ગામમાં શિક્ષણ મેળવવા માટે જવું છે તો સરસ્વતી સાધના સાધન સહાય યોજના અંતર્ગત આ દીકરીઓને સાયકલ આપવામાં આવે છે કે જેથી કરી એ એના ગામથી નજીકના ગામમાં જઈ પણ પોતાનો અભ્યાસ છે પૂરો કરી શકે એના સિવાય જે ગુજરાત સરકારનું વાહન વ્યવહાર મંત્રાલય છે જે જીએસઆરટીસી કે જે કોઈ પણ દીકરી ગ્રામ્ય કક્ષાએથી બાજુના ગામમાં તાલુકામાં કે અન્ય શહેરી વિસ્તારમાં ભણવા માટે જાય છે તો એને ફ્રી પાસ આપવામાં આવે છે કે જેથી કરી એ દીકરીને ભાડાના પૈસાના વાંકે ભણવાનું છોડવું પડે એવું ન બને આ ઉપરાંત જે રમતગમત ક્ષેત્રે જે કોઈ પણ દીકરીઓ આગળ વધેલ હોય તો એનું જાહેર મંચ પરથી સન્માન કરવામાં આવે છે કે જેથી કરી બીજા જે વાલી છે માતા પિતા છે એ પણ પ્રોત્સાહિત થાય અને એની દીકરીઓને પણ આગળ વધવામાં હેલ્પફુલ થાય આજે આપણે સૌ જાણીએ છીએ કે સરકારશ્રી દ્વારા સરકારની તમામ જે ભરતી છે એમાં પણ તેત્રીસ ટકા મહિલા અનામત જે રાખવામાં આવી છે કે જેથી કરી મહિલાઓ આગળ આવે અત્યારે કોઈ ક્ષેત્ર એવું બાકાત નથી કે જેમાં મહિલાઓ ન હોય અને જે દીકરીઓ છે એ સતતને સતત આગળ અત્યારે વધી રહે છે આપણે બોર્ડના જે પરિણામો જોતા હોઈએ અથવા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામો જોતા હોય તો એમાં પણ દીકરીઓની જે છે માત્રા છે વધારે આપણે જોઈ શકીએ છીએ ખૂબ સરસ સર માહિતી તમે આપી છે આ સિવાય એ દર્શકોને પણ ઉત્સુકતા હશે કે દીકરીઓની સુરક્ષા માટે આપણે શું કરીએ છીએ ખૂબ સરસ પ્રશ્ન કર્યો જગાબેન આપણે ખાસ તો આ બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત ગૃહ વિભાગને સાથે રાખીને દરેક સ્કૂલ કોલેજોમાં સેલ્ફ ડિફેન્સના વર્ગો કરાવતા હોઈએ છીએ સુરક્ષા સેતુ પાસે ટ્રેન્ડ એમના કોચ હોય છે જે આ દીકરીઓને કરાટેની તાલીમ આપતા હોય છે સાથે સાથે જ આપણી જે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગની સંયુક્ત વન એઇટ વન એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન એ પણ ચોવીસ કલાક કાર્યરત છે કોઈ પણ દીકરી અથવા કોઈ પણ મહિલાને ક્યારે પણ કંઈ પણ મુશ્કેલી આવે તે ચોવીસ કલાકમાં ગમે ત્યારે આ કોલ કરી માર્ગદર્શન મેળવી શકે છે અને મદદ પણ મેળવી શકે છે અને જો એ કોઈ ગંભીર જગ્યાએ હોય અને એને નુકસાન થઈ શકે એવી સ્થિતિ હોય તો આ આપણી વેન છે એને રેસ્ક્યુ પણ કરી લાવે છે એટલે સુરક્ષાને લઈ સરકાર જે છે એ તમામ પ્રયાસો કરી રહી છે એટલે સર પણ આપણે જે વાત ને એ બહુ અગત્યની માહિતી છે કે સેલ્ફ ડિફેન્સ માટે એટલે કે સ્વ સુરક્ષા માટેના આપણે ત્યાં વર્ગો થાય છે એ વર્ગો જે છે એ અહીંયા આપણે વધારે માહિતી સ્પષ્ટ કરીએ કે એ કઈ કઈ ઉંમરની દીકરીઓ એમાં ભાગ લઈ શકે છે અને નિશાળ જતી દીકરીઓ છે કે એ સિવાયની દીકરીઓ પણ એમાં સહભાગી બની શકે છે આમાં જો હું કહું તો મહિલા સુરક્ષા માટે જે હાલ આપણે જે અખબારોમાં વાંચતા હોય કે કોઈપણ ઉંમરની મહિલા જે છે એની સામે ક્યારે પણ કોઈ પણ મુશ્કેલી આવી શકે છે એટલે આમાં આપણે ઉંમરનો પણ કોઈ બાદ નથી રાખ્યો પ્રાયોગિક ધોરણે આપણે શાળાએ જતી અને કોલેજોમાં ભણતી એ તમામ દીકરીઓને આની તાલીમ આપીએ છીએ કારણ કે આ જે દેવી દીકરીઓ છે કે જેને એ દરરોજ એના અભ્યાસ અર્થે બહાર જવાનું હોય છે જેથી કરીને એ કોઈ ગુનાનો ભોગ બનવાનું જે પ્રાથમિક એ બની શકે અને એને રક્ષણ મળી શકે એવા હેતુથી જ આપણે આ સેલ્ફ ડિફેન્સના વર્ગો એમને કરાવીએ છીએ સાથે સાથે એને સેફ્ટી માટે પોતાની સાથે કયા કયા સાધનો રાખવા કે આપણે જો ધારીએ તો સ્ત્રીઓ પાસે જે સેફ્ટી પિન હોય એ પણ બહુ મોટું સુરક્ષાનું સાધન જે બની શકે છે તો એવી કોઈ સ્થિતિ સર્જાય તો એ કોઈપણ દીકરી અથવા મહિલાએ શું પગલાં લેવા એની તમામ બાબતની જાણકારી આ તાલીમ વર્ગોમાં આપવામાં આવે છે એટલે સેફ્ટી માટેના જે ટીપ્સ જેને કહીએ આપણે કે ભાઈ જ્યારે જે પરિસ્થિતિમાં એ લોકો છે અને ત્યાં એ કયા નુસ્ખાઓ અપનાવી શકે કે જેના કારણે પોતાનો ટેમ્પરરી બચાવ કરી શકે અને પછી તો પોલીસ અને વન એટ વન કે જે પણ છે જિલ્લા તંત્ર દ્વારા જે પણ મદદ છે તે મળી શકે છે સર તમે ઘણા લાંબા સમયથી આ જિલ્લા અધિકારી તરીકે આ કામ કરી રહ્યા છો તો દર્શક મિત્રોને એવું કોઈ બેટી બચાવો બેટી પડાવવામાં તમારો સારો અનુભવ થયો હોય કે તમે ગામમાં કોઈ અવેરનેસ પ્રોગ્રામ કર્યો હોય કે તો એ સર દર્શકોને શેર કરજો કારણ કે આ એક એવો ઇસ્યુ સોશિયલ ઇસ્યુ છે કે જ્યાં બધા જ લોકોને એક સમાન પ્રકારની મુશ્કેલીઓને લોકો સામનો કરી રહ્યા છે કદાચ કોઈકને આગળ આવીને લીડરશીપ લઈને પણ કંઈ કરવું હશે તો અમને મુશ્કેલી થતી હશે તો તમારે ક્યારેક આવી કોઈ ચેલેન્જ આવી હોય કાં તો તમને એવું કોઈ સારું ફીલ થયું હોય કે ના અમારા પ્રોગ્રામથી આ વસ્તુ થઈ શકે છે તો એ થોડોક શેર અમને સર કરજોબેન આમાં જે આપણે એક કહેવત છે કે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ એ ઘરથી શરૂઆત કરવી પડે જ્યારે હું એક જિલ્લામાં ફરજ બજાવતો હતો ત્યારે અમે આ રીતના એક ગામને આખું ટાર્ગેટ કર્યું હતું કે જેમાં લગભગ પચાસથી સાઠ દીક પચાસથી સાઠ દીકરીઓ જે હતી એ જેણે અધવચ્ચેથી શિક્ષણ છોડી દીધું હતું તો આ જે ફેમિલીઝ હતા એના માતા પિતાની અમે વન ટુ વન એકની વ્યક્તિગત મુલાકાત કરી ગામના પ્રતિનિધિઓ આગેવાનો સાથે બેઠકો કરી અને એ દરેક બાપ કે એમનું કન્સર્ન હોય કે મારી દીકરીની સુરક્ષા તો એના માટે એ કન્સન એને હોય છે કે મારી દીકરીની સુરક્ષાનું શું હું અહીંથી બહાર ગામ પાંચ દસ કિલોમીટર દૂર મારી દીકરીને ભણવા માટે મોકલું તો શું થાય તો આ દરેક જે માતા પિતા છે એમની સાથે આ બેઠકો કરી સામુદાયિક બેઠકો કરી અને એમની દીકરીની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એના માટેના સંપૂર્ણ પ્રયાસો જે કરવામાં આવ્યા છે અને એ જ ગામની લગભગ પાંત્રીસ જેટલી દીકરીઓને અમે શાળામાં પુનઃ પ્રવેશ અપાવવામાં આવ્યો હતો તો આમાં જો કોઈ એક થાય અને આ જે સમગ્ર રાજ્ય માટે એક દાખલા રૂપ છે કે જે ગામોમાં અમુક માનસિકતા બનતા ગઈ દીકરી તો સાત ધોરણ ભણીએ એટલે ઘણું પણ ખરેખર એવું નથી જેમ આગળ આપણે કીધું કે એક દીકરી જે છે એ બે કુટુંબ તારે જો એ શિક્ષિત હશે તો એ પોતાનું પોતાના પરિવારનું અને એના આવનારા બાળકોને પણ સારું શિક્ષણ આપી શકશે અને એની સારી કેર કરી શકશે બીજું એની સાથે માહિતી ઉમેરવાનું મન થાય છે કારણ કે એનો અનુભવ પણ છે કે અત્યારે નિશાળમાં શાળા પ્રવેશોત્સવ જે થાય છે એમાં બાળકોને ઘરે નિશાળ લેવા જાય છે અને એમાં પણ મને એવું લાગે છે કે મને જ્યાં સુધી અનુભવ છે કે દરેક ઘરે ઘરે દીકરીઓનો સર્વે થાય છે કે ભાઈ કોઈ પણ દીકરી નિશાળમાં જતી ન રહી જાય અને સાથે સાથે એ એકથી સાત ધોરણનું પ્રારંભિક શિક્ષણ આઠ ધોરણ સુધીનું એ ફરજિયાત પૂરું કરે કારણ કે એવું થાય કે એક દીકરી એક બે વર્ષ જાય ને પછી પાછી ઘરે બેસી જાય તો ત્યાં એ સતત એનું ફોલોઅપ આપવામાં આવે છે અને માધ્યમિક શિક્ષણ અને પછી ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સ્તરે કદાચ આપણી યોજના એ પણ છે કે દીકરીઓ સ્પેશિયલ જો વધારે સારું ભણે તો સ્કોલરશીપ અથવા તો એને ફી માફીવાળું તો સાહેબ એમાં જરાક વિશેષ વાત થઈ શકે તો જે સરસ વાત કરીએ આપણે જે કન્યા કેળવણી એ જે સરકારની જે છે એ મુખ્ય ધ્યાન પરની બાબત છે કે કોઈ પણ દીકરી જે છે તો એને આર્થિક બાબતને લઈ એનું ભણવાનું જે ન છૂટી જાય એના માટેના સતત પ્રયાસો કરતી હોય છે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા જે જુદી જુદી શિષ્યવૃત્તિ આ અંતર્ગત આપવામાં આવતી હોય છે જેમાં જે કોઈ પણ દીકરીને જો વિદેશ અભ્યાસ અર્થે પણ જવું હોય તો સરકારશ્રી દ્વારા પંદર લાખ સુધીની ચાર ટકાની જે છે વ્યાજની લોન આપવામાં આવતી હોય છે જે એ દીકરીએ અભ્યાસ પૂર્ણ કરી જ્યારે પગભર થાય ત્યારે ચૂકવાની હોય છે અને દીકરીઓને પ્રાયોરિટી આપવામાં આવે છે સાથે સાથે જ જે આપણે આરટીઈની વાત કરીએ જ્યારે રાઇટ ટુ એજ્યુકેશનની વાત કરતા હોય ત્યારે પણ જે છે મોટી મોટી જે ખાનગી શાળાઓ હોય એમાં પચીસ ટકા સીટો છે રિઝર્વ રાખવામાં આવે છે અને દીકરીઓને એમાં પ્રવેશ કરી અને એ જે તમામ વર્ગોના બાળકો સાથે સારું શિક્ષણ મેળવી અને આગળ વધી શકે એવા પ્રયાસો છે બેન કરવામાં આવે છે સાથે સાથે એવું પણ બધા બાળકો માટે છે પણ દીકરીઓ માટે ખાસ એવું છે કે એ બાળમજૂરીની અવસ્થામાં ક્યાંય પણ ન હોય તો એના માટે જ્યાં પણ એવી એવું કોઈ પણ જ્યારે બાળમજૂર તરીકે રાખે છે માતા પિતા અથવા તો કંપની કોઈ પણ તો મને લાગે છે સરકાર શ્રી એમાં સખત પગલાં પણ લે છે કે ભાઈ કોઈ પણ બાળમજૂર બાળક ન હોય એની સાથે સાથે જાતીય સતામણી કે જે જ્યાં પણ એ પોતે નિશાળમાં પણ છે અને માધ્યમિક સ્તરે અથવા કોઈપણ જગ્યાએ જ્યાં કામ કરે છે ભણે છે તો એવી સ્થિતિમાં એની સાથે કોઈ પણ પ્રકારનું એ ન થાય તો દંડની જોગવાઈ છે અને પોક્સો મને લાગે છે બહુ સક્રિય રીતે કામ કરી રહ્યું છે કે જ્યાં મિસિંગ ચાઇલ્ડની જ્યારે વાત હોય દીકરીઓ ગુમ થઈ રહી છે અથવા દીકરીઓ સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે તો સરકારશ્રીની આવી યોજનાઓ છે સખત રીતે એમાં પોતે કાર્યરત છે અને એમાં દંડની જોગવાઈ પણ છે अपने सहज विराम लेता अपनी पास सरस मजा एक डॉक्यूमेंट्री है बेटी बचाओ बेटी पढ़ाओ अपने निहाली दशपुत्र समाकन्या दशपुत्रान प्रवर्धयन यत फलम लभते मर्त्य स्तल लभम कन्या कया एक बेटी दस बेटों के समान है दस बेटों के लालन पालन से जो फल प्राप्त होता है वह एक बेटी के पोषण से ही प्राप्त हो जाता है यही तो हमारे संस्कार है हमारी संस्कृति है जहां माता को स्वर्ग के समान और बेटी को प्यार का भावनाओं का समंदर माना जाता है गुजरात की बेटियां सदियों से अपने हुनर और हौसले का प्रमाण देती आई है, चाहे वो आज की भावीना पटेल हो सरिता गायकवाड़ हो या फिर अंकिता रैना गुजरात की बेटियां सम्मान स्वावलंबन और सामर्थ्य की नींव तभी तो हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ने माताओं बहनों और बेटियों को देश और राज्य के विकास यात्रा में हमेशा से महत्वपूर्ण माना है इक्कीसवीं सदी के भारत के तेज विकास के लिए महिलाओं का तेज विकास उनका सशक्तिकरण उतना ही जरूरी है हमने महिलाओं के जीवन चक्र के हर पड़ाव को ध्यान में रखते हुए अनेक नई योजनाएं बनाई महिलाओं का जीवन आसान बने उनके जीवन से मुश्किलें कम हो उन्हें आगे बढ़ने के ज्यादा से ज्यादा अवसर मिले ये हमारी सरकार की सर्वोच्च प्राथमिकताओं में से एक है प्रधानमंत्री जी के इसी विजन को आगे बढ़ाते हुए गुजरात के दीर्घ दृष्टा मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल ने महिलाओं की इस प्रगति को दो गुना गति दी है हमेशा આપણી સંસ્કૃતિ રહી છે નારીને શક્તિ સ્વરૂપા તરીકે પૂજનીય વંદનીય ગણીએ છીએ કોઈ કિસ્સાના આધારે વાત ભૂલાઈ જાય એવું ના હોઈ શકે શક્તિ સ્વરૂપે છે હતી અને રહેવાની છે મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે સ્વાસ્થ શિક્ષા અને સુરક્ષા એમ ત્રિસ્તરીય અભિગમ સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે ऐसे ही गुजरात लिख रहा है महिलाओं के लिए स्व से लेकर स्वयं भू तक की यात्रा का एक नया अध्याय जहां सुकन्या समृद्धि योजना बेटियों के भविष्य को सुरक्षित कर रही है तो वाली दिक्री योजना दे रही है बेटियों के शिक्षण और सही उम्र पर शादी को बढ़ावा पांच विभागों के तालमेल से बेटी बचाओ बेटी पढ़ाओ सिर्फ नारा नहीं जीवन मंत्र बना है और पूर्णा योजना दे रही है बेटियों के पोषण उच्च शिक्षण और कौशल विकास को सशक्त और सुपोषित किशोरी अभियान मेला किशोरियों की सुरक्षा और महिला सशक्तिकरण को बढ़ावा दे रहा है जिससे बेटियों का स्कूल ड्रॉप आउट रेट तो घटा ही है और बेटियों के जन्म दर के साथ बढ़ा है बेटियों की उन्नति का स्तर भी साथ ही अब संकट सखी मोबाइल ऐप से महिलाओं को अपनी सुरक्षा के लिए एक क्लिक से मिल जाती है राह हमेशा से एक कदम आगे रहने की सोचने वाले गुजरात में 10 से 21 साल की बेटियां बालिका पंचायत का हिस्सा बन अपने जीवन की शुरुआत से ही स्थानीय निकाय शासन का हिस्सा बन रही है आज ये बेटियां पंचायत के सदस्यों से जुड़कर अपनी इस पंचायत के माध्यम से ग्रामीण महिलाओं के लिए बना रही है विकास की नई राह किशोरी मेला किशोरियों के विकास का एक होलिस्टिक अप्रोच बनकर बेटियों की प्रगति को दे रहा है नई गति जहां उनके हेमोग्लोबिन और बॉडी मास इंडेक्स की जांच के साथ उन्हें शिक्षा की विविध योजनाओं के बारे में जानकारी भी मिलती है और सेल्फ डिफेंस की तालीम भी यहाँ तक कि अनाज से मिलने वाले प्रोटीन से लेकर बैंकिंग से मिलने वाले फायदे तक हर जानकारी मिलती है बेटियों को यहाँ पर यही तो है गुजरात का आज और आने वाला कल जहाँ बेटियां अपने हौसलों के आसमान में सपनों के पंख लगाकर उड़ती है महिलाएं घर परिवार के साथ बिजनेस भी मैनेज करती हैं, क्योंकि ये है गुजरात की बेटियां स्वमान स्वावलंबन और सामर्थ्य की नींद આપણે એક સરસ મજાની ડોક્યુમેન્ટરી નિહાળી અને કાર્યક્રમના અંતર તરફ મારે જે પણ બહેનો દર્શક મિત્રો આ કાર્યક્રમને જોઈ રહ્યા છે તે બધા માટે એક સંદેશો આપવો છે કે બેટી બચાવો બેટી પઢાવો એ માત્ર સરકારની જવાબદારી નથી આપણા સૌની જવાબદારી છે આપણી નૈતિક ફરજ છે અને એક દીકરી તરીકે એક પુત્રવધુ તરીકે એક સાસુ તરીકે એક માતા તરીકે અથવા એક વર્કિંગ વુમેન તરીકે અથવા જોબમાં કામ કરીએ છે એમ એક મહિલા તરીકે આપણે એ કોઈ પણ મહિલા હોય એને મદદ કરવાની છે એટલે દીકરી બચાવો અને દીકરી પઢાઓ એમાં આપણે મહિલા તરીકે તમામ મહિલાઓને સહકાર આપવાનો છે અને જ્યાં પણ અન્યાય થાય છે અથવા જ્યાં પણ એક મહિલાને જરૂર છે ત્યાં આપણે ખડેપગે એમની સાથે રહેવાનું છે ત્યારે જ આપણે આ સૂત્રને સાર્થક થયું કહેવાશે સાચી વાત છે નીલાબેન તમારી હું પણ બધી બહેનોને જે દર્શક મિત્રો બહેનો છે એને વિનંતી કરું છું જેમ હમણાં ભાંભી સર આપણને કીધું એવી રીતે કે જ્યારે કંઈ પણ વસ્તુની શરૂઆત કરીએ છીએ તો પહેલાં આપણાથી જ કરો તો આ જે બેટી બચાવો બેટી પઢાઓની વાત છે એ આપણાથી જ કરી આપણી આપણા ઘરની અને આપણી આસપાસ જેટલી પણ દીકરીઓ છે જેટલી પણ માતાઓ છે જેટલી પણ મહિલાઓ છે કે જેમને આ મુદ્દા ઉપર આપણા મદદની જરૂર છે એમને મદદ કરીએ જ્યાં દીકરીઓ નથી ભણી શકતી કાં તો નથી ભણવા માગતી એમાં સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે એનો લાભ અપાવવા માટે આપણે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈશું તો પણ કદાચ આપણે કાલ વધારે સારો સુરત જોઈ શકીશું આપણે આ જે આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણા સ્ટુડિયોમાં જે બંને અધિકારી હાજર છે બંનેને હું મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આભાર વ્યક્ત કરું છું અને બધી વાયરો હજી પણ આપણે જોડાયેલા રહેજો કારણ કે આપણું આખું વીક ઉજવવાનું છે તો આપણે કાલે નવા મુદ્દા સાથે પાછા ભેગા મળીશું આભાર